નમસ્કાર દર્શક મિત્રો, અબતક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. જસદણ પેટા ચૂંટણી પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત. સરકારે 650 કરોડના બાકી વીજ બિલ માફ કર્યા. જસદણ પેટા ચૂંટણીનું 20 ડિસેમ્બરે મતદાન. પક્ષોના પ્રચાર પ્રસારના પડઘમ શાંત પડ્યા. ચેનલ બોર્ડની બેઠકમાં હોબાળો. ભાજપના કોર્પોરેટરે હાજરી પત્રકમાં સહી ન કરતા વિપક્ષે કર્યો ઉગ્ર વિરોધ. તાવકુંડાના બોરાના ફાટક નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે 3 સિંહોના મોત. જીવદયા પ્રેમીઓમાં ફેલાયો રોષ. ઘટનાની તપાસ કરવા કરી માંગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જસદણની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે જનતા માટે એક મહત્વની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે 650 કરોડના વીજ ચોરીના બિલો માફ કર્યા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના 6,22,000 ગ્રાહકોના બિલ માફ કરીને લોકોને એક મોટી ભેટ આપી હતી. જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 20 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા કરવામાં આવશે. આ પેટા ચૂંટણીને જીતવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વચ્ચે પ્રચાર પ્રસારનો જંગ જામ્યો હતો. ત્યારે ચૂંટણીના 2 દિવસ પહેલા એટલે કે તારીખ 18 ડિસેમ્બરના રોજ બંને પક્ષના પ્રચાર પ્રસારના પડઘમ શાંત પડ્યા હતા. જ્યારે 19 ડિસેમ્બરે ચૂંટણી માટે રોકાયેલો સ્ટાફ પોતપોતાના પોલિંગ સ્ટેશન પર પહોંચીને કબજો સંભાળી લેશે. આ મતદાનની સમગ્ર પ્રક્રિયા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે દ્વિમાસિક સામાન્ય સભા મળી હતી, પરંતુ જસદણની ચૂંટણી હોવાથી સામાન્ય સભામાં કોઈ પણ પ્રકારના ઠરાવો કે પ્રશ્નોતરી કરી શકાય નહીં તેવું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. આચારસંહિતા દૂર થયા બાદ રાજકોટના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવશે. મનપા ખાતે જનરલ બોર્ડ ચાલુ થઈ તે પહેલા જ હાજરીપત્રકમાં ભાજપના કોર્પોરેટરની સહી થઈ ગઈ હતી, જેને લઈને વિપક્ષ પક્ષના કોર્પોરેટરે ઉગ્ર વિરોધ કર્યો હતો. જેને લઈ ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામે આવી ગયા હતા. બંધારણ મુજબ કોઈ પણ કોર્પોરેટર સભાખંડની બહાર સહી ના કરી શકે. આ માટે વધુ વિગતો આપવા હાથ ધરવા માટે અપીલ કરી હતી. એન કેન પ્રકારે જન જો ન આવતા હોય એવા સભ્યોની પણ સહીઓ કરી અને રાખી દેતા હોય છે. એના ભાગરૂપે અમે અગાઉ પણ રજૂઆત કરી લીધી. અમારા એક કોર્પોરેટરને એ લોકોએ આવ્યા હોવા છતાં, બોર્ડમાં હાજર હોવા છતાં સહીઓ નહોતી કરી અને એને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ રીતિ સામે અમારો વારંવાર તપાસ કરતાં આજે પણ પૂરતી માહિતી અનુસંધાને અમે જાણવા મળ્યા મુજબ એ લોકોએ સહીઓ 10 વાગ્યે કરી નાખી હતી. ક્યાંથી કરી આવી, ક્યાં કરી એની વાત જો કરતા હોય તો અમુક કોર્પોરેટરના ઘરે જઈને સહીઓ કરાવી હતી. દાખલા તરીકે મુકેશ રાદડિયા હતા અને બાપભાઈ આહિર, આ બંને વોર્ડ નંબર 1 અને 5 કોર્પોરેટર બંને તો અત્યારે તમારી સમક્ષ તમારી હાજરીમાં મેં પૂછ્યું, એ લોકો સીધા આવ્યા અહીંયા. એટલે એની સહીઓ એના ઘરે જઈને થઈ, એ પ્રૂફ થઈ તમારી હાજરીમાં. એ હું કહું છું, હું એમ નથી કહેતો એ કેમ, પરંતુ એ લોકોએ જો કીધું અમે જે અત્યારે સીધા આવ્યા, એનો અર્થ એ થાય છે કે એના ઘરે સહીને થઈ. અમુક કોર્પોરેટરો અહીંયા હતા, એની સહીઓ કરાવી સંકલનમાં 10 વાગે ભાજપને સંકલન બેસે એમાં સહીઓ કરાવી. અમુક 2-3 કોર્પોરેટર અહીંયા બોર્ડમાં પણ હાજર નથી, એની સહીઓ પણ અત્યારે થઈ ગઈ છે. આપ રજિસ્ટર આપ જોઈ શકો છો, અમારું રજિસ્ટરમાં અહીંયા આવ્યા પછી સહીઓ થતી હોય. જનરલ બોર્ડના રૂલ્સ મુજબ જનરલ બોર્ડમાં જ્યારે સભ્ય હાજર હોય ત્યારે એની સહી લેવી ફરજિયાત છે. અન્યથા બહાર કે એના ઘરે જઈને સહીઓ લે એ કાયદાની વિરુદ્ધ છે, બંધારણની કલમોનો ઉલ્લંઘન છે. સંકલન ચાલુ હતું, અહીંયા સહી કરાવી. તમને કોણે કીધું તું સહી કરાવવાનું? સેક્રેટરી સાહેબે કીધું તું તમને કાયા સહી કરાવો? રજિસ્ટર તો મારી પાસે જોઈ, મેં સહી કરાવી, પછી તરત હું સીધો અહીંયા ઉપર આ લોકો આવ્યા એટલે હું તરત અહીંયા સહી મેં વહેલું પતી ગયું. કોણે સહી કરાવી હતી તમે ત્યાં? કેટલા લોકોની સહી કરાવી હતી? ત્યાં જેટલા સંકલનમાં હતા એટલા હાજરમાં. ગુજરાતમાં સિંહોની રહસ્યમય રોગચાળાના કારણે રાજ્યમાં 21 જેટલા સિંહોના ટપોટપ મોત નીપજ્યા હતા, જે બાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલા બોરાના રેલવે ફાટક પાસે એક ગુડ્સ ટ્રેનની આડફેટે 3 સિંહો આવી જતા 3 સિંહોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ તાબડતોડ
આગંતુક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના કેવી રીતે બની તે માટે વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે ગુજરાત સરકારે સિંહોના મોતને અટકાવવા કોઈ પગલા ભરે તેવી જીવદયા પ્રેમીઓએ માંગણી ઉઠાવી છે. ઉપલેટા ધોરાજી માણાવદર વિસ્તારના ભાદરબે સિંચાઈ કમાન્ડર એરિયામાં આવતા ખેડૂતો પાસેથી 5 પાણાના પૈસા લઈ ખેડૂતોને ફક્ત 2 પાણા આપી સરકાર દ્વારા પાણી અપાતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો, જેને લઈ તાજેતરમાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા અને જવાહર ચાવડાએ સિંચાઈ વિભાગની કચેરીએ તાળાબંધી કરી ઉગ્ર આંદોલનો કરવાની ચીમકીઓ ઉચ્ચારી હતી. ભાદર 2માંથી સિંચાઈનું પાણી આપવા ઉગ્ર માંગ કરી હતી. આ દરમિયાન ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ ઉપરાંત સિંચાઈનું પાણી નહીં આપવામાં આવે તો 20મીએ ખેડૂતો ડેમ પર પહોંચી ઉગ્ર આંદોલનો કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં ભારતના વિધાનસભા માટે અતિ મહત્વની ગણાતી 5 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાનો પંજો લેવડાવ્યો છે. ત્યારે મધ્યપ્રદેશમાં કમલનાથે સત્તા સંભાળ્યાના પ્રથમ કલાકમાં જ ખેડૂતોને લોન માફી, સ્થાનિકોને રોજગાર આપવા સહિતના અનેક મહત્વના નિર્ણયો કર્યા હતા. ઉપરાંત રાજ્યના 4 ગાર્મેન્ટ પાર્કો બનાવવાની યોજનાને પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે છત્તીસગઢના નવનિયુક્ત મુખ્યમંત્રી બઘેલે પણ ખેડૂત લોન માફી સહિતના અનેક નિર્ણયો લીધા હતા, જેમાં બઘેલે રાજ્યના 16 લાખના ખેડૂતોના દેવાને માફ કરવાનો નિર્ણય લીધો હતો. ઉત્તર ભારતના રાજ્યોમાં સતત થઈ રહેલી બરફવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં ઠંડીનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ 5.3% અને પવનની સરેરાશ ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. જ્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં હજી ઠંડીનું જોર વધે અને રાજ્યમાં અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં આવી જાય તેવી શક્યતાઓ દર્શાવી છે. વિસ્તારોમાં અપૂરતો વરસાદ પડતા અછતની સ્થિતિ ઊભી થઈ છે. આ અછતની પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્ર સરકારની એક ટીમે તાજેતરમાં રાજ્યના અનેક અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ ટીમે ગાંધીનગરમાં રાજ્યના વરિષ્ઠ સચિવો સાથેની બેઠક કરી હતી, જેમાં રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી દુષ્કાળની પરિસ્થિતિ સામે રાહત કાર્યો શરૂ કરવા ₹1,725 કરોડની સહાય આપવા માંગ કરી હતી. આ માંગણી માટે કેન્દ્રની ટીમે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા શીતલ વેગડા. જે શીતલ, શું છે આ અંગેની વધુ વિગતો? જે ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે વરસાદ ઓછો પડતા તેમજ વરસાદ ખેંચાતા જેટલા પણ વિસ્તારો છે તેમાં પાણીની તંગી સર્જાય છે અને તેમને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવેલી હતી અને સિચ્યુએશન કેવી છે, પરિસ્થિતિ કેવી છે તેનો તાગ મેળવવામાં આવ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ₹1,275 કરોડની માંગણી કરી છે, જેના આધારે જેટલા પણ અછતગ્રસ્ત જિલ્લાઓ તેમજ વિસ્તારો છે તેના લોકોને રાહત મળી શકે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો તેના માટે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવોની એક મીટિંગ પણ મળી હતી અને અછતગ્રસ્ત વિસ્તારો માટે ચર્ચા વિચારણા પણ કરવામાં આવેલી હતી અને આ અંગે પોઝિટિવ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી વાત જાણવા મળી છે. ત્યારે ખાસ રાજ્યના જિલ્લાઓની વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ વગેરે જેટલા જિલ્લાઓના આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે તેને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા છે અને આ જેટલી પણ રાહત જે છે તેને લઈ અને ખેડૂતોને આર્થિક તેમજ પશુ ધન આ ઉપરાંત રાહતના જેટલા પણ કાર્યો થશે તેની અંદર આ જે ભંડોળ છે તે વાપરવામાં આવશે. જી જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર શીતલ. ગુજરાતભરમાં દીપડાએ દહેશત ફેલાવી છે. તાજેતરમાં બગસરાના સુડાવડમાં દીપડાએ એક બાળકને માતાના હાથમાંથી છીનવીને પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારે ફરી રફાળા ગામે દીપડાએ 3 વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સમયે માતાએ દીપડાનો પીછો કરી બાળકીને દીપડાના મોંમાંથી છુડાવી હતી, પરંતુ બદનસીબે બાળકીનું મોત નીપજ્યું હતું. આવી અવારનવાર અમારા ગામમાં બીજો બનાવ છે તો તાત્કાલિક જંગલ ખાતા ગમે તે યુથના ધોરણે એને પકડે અમારા 3 ગામની અંદર આવા 4 માનવ ઉપર આવો હુમલો કરેલ છે અને હું રફાળાથી સરપંચ બોલું છું અને ગમે તે કોઈ પણ સંજોગમાં અમારે કઈ રીતે આમાં ખેતી કામ કરવું, કઈ રીતે વાડીએ પાણી રાખવું વાળવું બહુ મુસીબત છે. આજે 3 વર્ષની દીકરી દીપડા દ્વારા લઈને છૂટવામાં નાચી છૂટતો એવામાં એના મા બાપે પડાવી અને સરકારી દવાખાને બગસરા ત્યાં દાખલ કરેલ છે. જેમને ડૉક્ટર દ્વારા
રાફેલ સોદામાં મોદી સરકારને સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી છે, તેમ છતાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના આગેવાનો દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા છે, જેની સામે રાજકોટ શહેર ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યકરોએ રાષ્ટ્રપતિને પત્ર લખી દેશની સુરક્ષા સાથે છેડછાડ કરનાર રાહુલ જેવા નેતાઓને તેમના પદ પરથી દૂર કરવાની માંગણી કરી હતી. આજે અમે લોકો આદરણીય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, જે રાહુલ ગાંધી રાફેલની વાત કરે છે એના માટે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે રાહુલ ગાંધી દેશના નાગરિકોને લોકોને ગેરમાર્ગે દોરે છે. જ્યારે સુપ્રીમ કોર્ટે ચાર મુદ્દા વિશે ચર્ચા કરી અને સમગ્ર જે કંઈ બાબત છે એનું આખે આખું એક વિધિસર ધ્યાન આપી અને નિર્ણય કર્યો છે, ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી જે વાત કરે છે એ જ્યારે દેશની સુરક્ષાની વાત હોય ત્યારે એક પણ ટકો વ્યાજબી નથી. કારણ કે સુપ્રીમ કોર્ટ ઉપર કંઈ છે નહીં, બીજી કોઈ એજન્સીઓની વાત નથી. જ્યારે દેશની સુરક્ષાની વાત હોય ત્યારે એકદમ સારી રીતે અને વ્યવસ્થિત રીતે સુપ્રીમ કોર્ટે ધ્યાનપૂર્વક આ બધું સંભાળી અને યોગ્ય કર્યું છે, ત્યારે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. નિવેદન તેના તદ્ય ખરાબ રીતે એના દિમાગ કહે તો હજી કહેવાય કે બચપન જેવું દિમાગ છે એનું, એ દિમાગ આવી એ લોકો તરફ જઈ અને દેશને હર હંમેશ ગુમરાહ કરી રહ્યા છે. દેશમાં હોય કે પછી રાજ્યની સરકારમાં પણ આ લોકોએ આ જ રીતે આક્ષેપો કરી અને પોતાનું મીડિયા સામે કેમ કાયમ જવું અને દેશની પ્રજાને ગુમરાહ કર્યું કે કોર્પોરેશન લગતા પણ કંઈ કામકાજ હોય, હર હંમેશ કોંગ્રેસની આ જ વાત રહી છે દેશની પબ્લિક સામે. જૂનાગઢની આગામી મનપાની ચૂંટણીમાં ટિકિટનું જોખમ દેખાતા ભાજપના કાર્યકર્તા એવા વકીલ પરિવારના સભ્યોએ જ અન્ય ભાજપ કાર્યકર્તાના ભાઈને માર માર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર સામે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના પગલે જૂનાગઢ પોલીસે વકીલ સહિતના અન્ય 7 શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. ગઈકાલે રાત્રે 11:30 વાગે મારા ઘરે જતો હતો ત્યારે પાછળથી આવી આ 6-7 જણા, એટલે કે પપ્પુ, બીજા નંબરમાં એનો ભાઈ કાનો, પછી ત્રીજા નંબરમાં અર્જુનભાઈ અને બીજા 4 અજાણ્યા શખ્સો મારી ઉપર હુમલો કર્યો અને મને એમ કીધું કે તારા ભાઈને કહેજે રાજકારણ છોડી દઈએ અને કે તારી જે મેંદાઈ પગું ભાંગી નાખશું અને ગમે ત્યાં મળશું ત્યારે એને મારશું. આ કહી અને મને ઢોરમાર મારી મારા હાથમાં અને પગમાં ફ્રેક્ચર કરી અને મને મારી અને પછી ત્યાંથી ભયા. સરકાર મહેસૂલ વિભાગ દ્વારા લાભાર્થીઓને સાથણીની જમીન ફાળવવાનો હુકમ કરવામાં આવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઢોકળવા ગામે 37 માજી સૈનિકોને ખેતીના હેતુ માટે જિલ્લા કલેક્ટરની હાજરીમાં જમીનનો કબજો સોંપવામાં આવ્યો હતો. કુલ 12 વર્ષ બાદ જમીનનો કબજો મળતા માજી સૈનિકો હરખની હેલી વ્યાપી ગઈ હતી. જોડિયા તાલુકાની હડિયાણા કન્યા શાળામાં વિવિધ ઐતિહાસિક ચીજવસ્તુઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો, શિક્ષકો અને વડીલો દ્વારા વિવિધ ઐતિહાસિક વસ્તુ, હસ્તકલાના નમૂના, ધાતુના શિલ્પો, દેશ વિદેશી ચલણી નોટ, ગ્રામોફોન, જૂના વાસણો વગેરે કિંમતી વસ્તુઓ ગોઠવવામાં આવી હતી. જ્યારે આજ તાલુકાના આણંદ ગામના વતની રઘુભાઈ ભીમાણી દ્વારા 2700 વર્ષથી જૂના સોના, ચાંદી, બ્રોન્ઝ વગેરે જેવી મેટલમાંથી તૈયાર થયેલા દેશ વિદેશના સિક્કાઓ, મેડલો, સ્ટેમ્પ પેપર, જેમ સ્ટોન, મિનરલ સ્ટોન સહિતની 23,000થી વધુ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. સિક્કાઓનો સંગ્રહ, જૂની એન્ટિક વસ્તુનો સંગ્રહ કરવાનું કલેક્શન શરૂ કર્યું ને આજ દિવસ સુધીમાં મારી પાસે 23,500 ઉપર સિક્કાઓ જૂના અને નવા અત્યાર સુધીના દેશ વિદેશના, કે આઝાદી પહેલાંના અને આઝાદી પછીના મોટાભાગનું કલેક્શન ઇન્ડિયાની અંદરથી ફરી કરેલ છે. ચલણી નોટો એ સિવાય રજવાડાને વખતની આઇટમો જે કંઈ મળી છે તે બધી ખરીદી કરીને લીધેલી છે અને એના પાછળનું કારણ કે મારે આ યુવા પેઢીને, હાલ પાછળની વર્ગને એના વિશેની થોડીક માહિતી મળે અને એના આપણી સંસ્કૃતિ લુપ્ત ન થાય એની તકેદારી માટે થઈને મેં આ પ્રદર્શનમાં ભાગ લીધો. વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને તે માટે એજ્યુકેશન અગત્યનો ભાગ ભજવે છે, ત્યારે રાજકોટના ઇમ્પિરિયલ પેલેસ ખાતે તારીખ 18 અને 19 ડિસેમ્બરના રોજ પ્રીમિયમ સ્કૂલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતભરની તમામ સ્કૂલોએ ભાગ લીધો છે. તેમાં દિલ્હી પબ્લિક સ્કૂલ, મહેસાણા, સિંધિયા સ્કૂલ જેવી નામાંકિત સ્કૂલોએ ભાગ લીધો હતો. આ એક બોર્ડિંગ સ્કૂલ છે અને ગુજરાતના સૌથી મોટી સ્કૂલ હોવાથી
પણ આમાં જે ફેસિલિટી અમે આપીએ છીએ એ તો ગુજરાતના છોકરાને બહાર જવાની ક્યારે જરૂર ના પડે એ પ્રમાણે બનાવી છે. અને લશ ક્લીન એન્વાયરમેન્ટ છે તો છોકરાઓને જે ભણવાનું સ્તર છે એ ઊંચું જઈ શકે, કેમ કે સ્ટડીઝમાં ફોકસ કરી શકે. અને આપણા જે છે મારી ફેમિલી એ સ્ટ્રેચ કરે છે કે વધારેમાં વધારે છોકરા આગળ વધે અને અમને પણ એ જ વસ્તુમાં સેટિસ્ફેક્શન મળે છે. જે છે અમારી પેશન છે, મારા જે ગ્રેન્ડ પેરેન્ટ્સ હતા એ બે શિક્ષક હતા, તો એમનું એક સપનું હતું કે એક સ્કૂલ બનાવીએ. તો અમે ગાંધીધામની સ્કૂલ તો બનાવી, પણ મારા ડેડનું બી આ પેશન છે કે એક સ્કૂલ, બહુ સારી સ્કૂલ બનાવીએ, કેમ કે હું પોતે બારે ભણેલો છું. તો બહુ છેટું જવા માટે આપણે ગુજરાતમાં જ ડીપીએસ મહેસાણા જેવી સારી સ્કૂલ આપણે બનાવી છે, તો ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એને છેટું ના જવું પડે અને મહિનામાં એકવાર એ લોકો બે વાર ઘરે બી આવી શકે વીકલી બોર્ડિંગ માટે, તો એના માટે આપણે મહેનત કરીએ છીએ. અમારો એ છે કે ઇન્ડિવિજ્યુઅલ પ્રોફાઇલિંગ થઈ શકે, ઇન્ડિવિજ્યુઅલી તમે ધ્યાન આપો છોકરા ઉપર તો છોકરો આગળ વધે. જેમ કે તમે 40-50 છોકરા એક ક્લાસમાં નાખો તો આગળ ના વધે, 15-20 છોકરા હોય કે 15 છોકરા હોય તો ટીચર ધ્યાન આપી શકે. અને એક એક છોકરાની પ્રોફાઇલ કે વર્ષના એન્ડ સુધી કેવી રીતે એ આપણે શું પ્રોગ્રેસ થયું એ રિપોર્ટ આપણે આપવાની ટ્રાય કરીએ છીએ. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા પ્લાસ્ટિક શો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 125 જેટલા એક્ઝિબિટર્સ, રો મટીરિયલ્સ, મશીનરી તેમજ અલગ અલગ કેમિકલ પ્લાસ્ટર્સ એક્ઝિબિટરોએ ભાગ લીધો છે, જેની લોકોએ મુલાકાત લઈ રહ્યા છે. બેઝિકલી ઇન્ડિયામાં અત્યારે આપણે પ્લાસ્ટિકનો યુઝ જોઈએ તો 8-10% યુઝ થાય છે, જે કે અમેરિકા છે, યુએસએ છે, પ્લસ યુરોપ છે, અધર કન્ટ્રીઝ છે ફોરેન, તેમાં એનો પર્સન્ટ લગભગ 25-30% છે, એમ જે અમુક ડેટા ઉપરથી એવું માહિતી આપણને મળેલી છે. પ્લસ આ જે યુઝ થાય છે એનો, એ બધી ઓટોમોબાઈલ્સમાં થાય છે, પછી ફાર્માસ્યુટિકલ્સમાં થાય છે, પ્લસ ઓલ ઓવર પાઉચ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે, બધી ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં આ બધું ઇન્ડસ્ટ્રીને કવર કરે છે એમ. અને અત્યારે આ ફાસ્ટ યુગમાં અત્યારે છે તો પ્લાસ્ટિક ઇઝ ધ નેસેસરી ઓફ કન્ટ્રી. ખાસ કરીને કયા ટાઈપનું જે પ્લાસ્ટિક છે તે આપણા માટે ઉપયોગકારક કહી શકાય કે કોઈ એનું કોઈ માપ ખરું? પ્લાસ્ટિકમાં એક હોય છે કે જે આપણે જે કહે છે વોસ્ટ ઓફ મટીરિયલ વર્જિન, તો એ આપણા માટે એમાં કોઈ એને હાનિકારક એ ફેસ નથી થતું, પણ એનું જે રિસાયકલિંગ એ પ્રોપર રીતે થવું જોઈએ તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી રહેતો. કઈ રીતે પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકીએ અને એના શું ફાયદા અને એમાંથી શું બનાવી શકીએ? રિસાયકલિંગમાંથી ફાયદા એ છે, એના એક બધા અમુક હોય છે મશીનરીઝ, એ આપણે ગવર્મેન્ટના અમુક નોર્મ્સ પ્રમાણે અમુક પ્લાસ્ટિકનો એક વર્જ હોય છે માઇક્રોન્સ, કે જે બેગ્સ છે, પોલિથીન છે, તો જે અત્યારે મોલમાં કે એમાં વપરાય છે, તો અમુક એના માઇક્રોન્સની હોય છે બેગ, એ આપણે એ મેન્યુફેક્ચરિંગ થાય તો એનું શું છે એ આપણે ધ્યાન રાખવું. પ્લસ પબ્લિકને થોડું એનું જાગૃત લાવવું પડશે કે ગમે ત્યાં એ આજે પેકિંગમાં ગમે ત્યાં ખાય છે, બહાર નાખી દે છે, તો એનું આપણે છે ડસ્ટબિનમાં યુઝ કરીએ તો શું છે એનું રિસાયકલિંગ વ્યવસ્થિત થાય એમ. પ્લાસ્ટિક જે છે એનું ફ્યુચર શું છે? પ્લાસ્ટિક ઇઝ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા એમ કહીએ તો પણ આપણે સુટેબલ છે એમ, કારણ કે એ આપણે નેસેસરી થઈ ગયું છે એમ. પ્લાસ્ટિકને એવું નથી કે આ અત્યારે ગ્લોબલ વોર્મિંગ છે એનું કારણ તો છે જ, પણ એને વ્યવસ્થિત જો એને યુઝ કરવામાં આવે, ધારો કે અત્યારે, કારણ કે અત્યારે તમે રોજ તમે જુઓ આપણે સવારથી કેમ, તો અત્યારે આપણે પ્લાસ્ટિક સિવાય પ્લાસ્ટિકથી જ ચાલુ થાય છે, આપણે ટૂથબ્રશથી છે કહીએ તો ત્યાંથી, તો પછી એમ રેગ્યુલર આપણે હાઉસ હોલ્ડ છે, પછી કિચનવેરમાં અત્યારે પ્લાસ્ટિક છે, નેસેસરી થઈ ગયું છે એમ. એનું એને નેસેસરી રીતે યુઝ કરી આપણે તો સારું છે એમ, કે જે તો રિસાયકલિંગ પ્રોપર થાય અને માણસને આપણે એમ કહીએ કે એનું ગમે ત્યાંનું ડસ્ટબિનમાંથી એનું કરે. અને ગવર્મેન્ટના એક સાયકલ ચેન આપણે બનાવીએ તો અત્યારે તમે ખ્યાલ છે કે હું ફોરેન કન્ટ્રીઝમાં એના પ્લાસ્ટિકના રોડ છે અત્યારે પેવર છે બને છે એમ, તો એનું આપણે રિસાયકલિંગમાં એનું ઘણું સારું યુઝ કરી શકીએ એમ, એટલા માટે. કારણ કે અમુક પ્લાસ્ટિક આ છે એનું ડિગ્રેડ નથી થતું એમ, એટલે એ શું છે એનો રિઝન યુઝ આપણે કરી શકીએ છીએ એમ, મારો ક્યાં હશે. એનું એક મેથડથી આપણે કરીએ અને ગવર્મેન્ટના સપોર્ટથી આ તો ઘણા બધા પ્રોજેક્ટ અહીંયા શક્ય છે એમ. પછી ટેકનોલોજી આપણે અહીંયા ઇમ્પ્રૂવ કરવાની છે, ધારો કે અત્યારે લેટેસ્ટમાં આપણે અત્યારે જોઈએ તો એના રોડ રસ્તા તમે ક્યાંક ન્યૂઝપેપરમાં કંઈક થતું હોય છે, ન્યૂઝ ટીવીમાં કે એમાં, કે એના રોડ રસ્તાથી એના માટે ઘણા બધા પ્રોજેક્ટ હાઇવેઝ એમાં યુઝ થાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા હિંસક શ્વાનને પકડીને તેમને તાલીમ આપવામાં આવશે, જેથી કરીને નાગરિકો પર કોઈ પણ પ્રકારનું જોખમ ન રહે અને ભવિષ્યમાં શ્વાનને માધાપર નજીક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકના સ્થળે ડોગ ફ્રેન્ડલી સેન્ટર બનાવવામાં આવશે. જે તે શ્વાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સ્થળાંતર કરી શકતા નથી, જેને અનુસંધાને આપણે શ્વાન વિંધીકરણ કામગીરી ચાલુ કરેલ છે. તે પૈકી આપણે તે શ્વાનોની સંખ્યા જે વધે છે એમાં આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, હડકવાને કંટ્રોલ કરી શકીએ છીએ. પરંતુ અત્યારે હાલે શું બની રહ્યું છે કે દરેક સોસાયટીમાં અમુક વિસ્તારોમાં અમુક જે શ્વાન છે
એ લોકોને જોઈએ છે. અમુક કોઈ કોઈના કારણોસર શ્વાન નડતરૂપ હોય છે, એ પૈકી શ્વાન પણ શેરી ગલીઓમાં હેરાન થાય છે, એમની સાથે સાથે લોકો પણ હેરાનગતિ થાય છે. એના હિસાબે કોઈના કોઈ કારણોસર શ્વાનને ચીડવામાં આવતા હોઈએ છીએ, જેથી શ્વાન એકબીજા વ્યક્તિઓને કરડવાના બનાવ બનતા હોઈએ છીએ, જેના હિસાબે લોકોના પ્રશ્નના નિરાકરણ માટે શ્વાન લોકોને કરડે નહીં એ પણ મહત્ત્વનું હોય, તથા પશુઓને પણ કોઈ પણ પ્રકારની ક્રુઅલ્ટી ન થાય તેની ખાસ તકેદારી રાખી અને શ્વાનોને તે જગ્યાએથી ટેમ્પરરી ત્યાંથી લઈ અને એક આપણે ડોગ ફ્રેન્ડલી સેન્ટર ઊભું કરવા જઈ રહ્યા છીએ, ત્યાં ટેમ્પરરી શ્વાનને રાખીશું. એ શ્વાનનો જે કોઈ પણ મેન એનિમલ કન્ફ્લિક્ટ થવાના હિસાબે જે કોઈ ચીડિયાતો સ્વભાવ બની જતો હોય છે અથવા તો અવારનવાર શ્વાન કરડવાના કિસ્સા બનતા હોય છે, તે શ્વાનને ત્યાં રાખીએ, નિયમિતપણે તેમને ખોરાક પાણી તથા તેઓને પ્રેમભર્યું વાતાવરણ પૂરું પાડી અને તેમને શાંત કરવાનો એ આ એક રાજકોટ મહાનગરપાલિકાનો એક અભિગમ છે. હાલમાં વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે સીધા ક્લાસ 1 અધિકારી બનવાની તક આપતી યુપીએસસી પરીક્ષા આગામી સમયમાં રાજકોટમાં યોજાનારી છે. આ પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આગામી તારીખ 21મીએ દિલ્હી ખાતે એક બેઠક યોજાનારી છે. આ બેઠકમાં ભાગ લેવા જનારા રાજકોટ શહેરના પ્રાંત અધિકારી એટી પટેલે અબતક સાથે આ અંગેની વાતચીતમાં વિગતો આપી હતી. દર વર્ષે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસની પ્રિલિમ એક્ઝામ રાજકોટ સેન્ટર ખાતે રાખવામાં આવે છે. દેશભરના લગભગ 71-72 જેટલા સેન્ટરોમાં આ એક્ઝામનું આયોજન કરવામાં આવે છે. આ વખતે યુપીએસસી દ્વારા ઓનલાઈન વેન્યુ મેનેજમેન્ટ સિસ્ટમ દાખલ કરવામાં આવેલી છે. એ સિસ્ટમથી માહિતગાર કરવા માટે તમામ કેન્દ્રોના કોઓર્ડિનેટિંગ સુપરવાઇઝરોને યુપીએસસી દિલ્હી ખાતે બોલાવેલા છે, જ્યાં આગળ આ બાબતે અમને ટ્રેનિંગ આપવાના છે અને રાજકોટ સેન્ટરમાંથી બેઠકની અંદર મારે ઉપસ્થિત રહેવાનું છે. સર, આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં જ્યારે 2 સેન્ટર છે ત્યારે શું વધારે સેન્ટરની જરૂરિયાત છે ગુજરાતને હજુ? જનરલી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર 60-70% હાજરી રહેતી હોય છે, એટલે ગુજરાતમાંથી જે લોકો ઉપસ્થિત રહે છે તેમનો તમામનો આ 2 સેન્ટરો ખાતે સમાવેશ થઈ જાય છે, એટલે હાલે કોઈ એવી જરૂરિયાત જણાતી નથી. તેમ છતાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ અને યુપીએસસી આના માટે આખરી નિર્ણય કરનાર સંસ્થા છે, યુપીએસસી કે તો આપણે વધુ સેન્ટરો ફાળવી શકીએ. ઇસ્લામ ધર્મના સ્થાપક મહમ્મદ પૈગંબરના પૌત્ર અને મોટા પીર ગોસે આઝમ દસ્તગીરીની યાદમાં ઈદે ગોશિયાની દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવે છે. રાજકોટની જશ્ન ઈદ ગોશુલ વરા ઉઝુલુસ કમિટી દ્વારા તારીખ 19 બુધવારે ઈદ ગોશિયાની ઉજવણી કરવામાં આવનારી છે, જેના ભાગરૂપે એક ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વિગતો આપવા કમિટીના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. જ્યારે અમારા મોટા પીર સાહેબ છે એ સમગ્ર દુનિયામાં પંકાયેલા છે અને સમગ્ર દુનિયા એને મોટા પીર તરીકે માને છે. ઈરાકના બગદાદ શહેરની અંદર પોતે આરામ ફરમાવી રહ્યા છે. જ્યારે અમે રાજકોટ શહેર ખાતે અમે અને અમારા મિત્રો સર્કલે આજે એક આયોજન કર્યું, 11 વર્ષ પહેલાં અમે નક્કી કર્યું કે આપણે દુનિયાભરમાં પંકાયેલા એવા હજરત ગોશે પાકનું આપણે શાનદાર રીતે જુલુસ કાઢવું જોઈએ. તો આજે એ જુલુસને 11મું વર્ષ પૂરું થાય છે અને નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. તો રાજકોટ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સુન્ની મુસ્લિમો આ જુલુસમાં જોડાય છે અને 2 લાખથી વધુ સંખ્યા મુસ્લિમો ઉપસ્થિત રહે છે અને હાજરી આપે છે. આ જુલુસ રામનાથપરા ગરબી ચોકથી ભૂપેન્દ્ર રોડ, ત્રિકોણબાગ, ખાદી ભવન, જુબેલી શાક માર્કેટ, નાગરિક બેંક ચોક, જૂની કોર્ટ અને હજરત ગેબન સાહેબની દરગાહ ખાતે ત્યાં જઈને ત્યાંના પટ્ટાગઢમાં વિસર્જન કરવામાં આવશે. સમગ્ર દુનિયામાં અમારા જે સૌથી નબીઓના નબી જે રસૂલે પાક છે, જે મોહમ્મદ પૈગંબર સાહેબ છે, એમના આ પૌત્ર છે અને એમનો દિવસ જેમ મનાવે છે જેમ અમારા પૈગંબર સાહેબનો, એ જ રીતે આ દિવસ પણ છે ને એ જ રીતે મનાવવામાં આવે છે. રાજકોટની શિક્ષણ ક્ષેત્રે અગ્રગણ્ય સંસ્થા સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલના વાર્ષિકોત્સવનું આગામી તારીખ 21 શુક્રવારે આયોજન કરવામાં આવ્યું છે. નવસર્જક નામના આ વાર્ષિકોત્સવમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની વિગત આપવા સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલના સંચાલકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અમારો 21 તારીખે વાર્ષિકોત્સવ છે, જેમાં બાળકોનો ટેલેન્ટ શો રાખેલો છે, દાદા દાદીનું સન્માન રાખેલું છે, જે ઓલ્ડ સ્ટુડન્ટ્સ છે એ લોકોનું પણ સન્માન રાખેલું છે કે જેઓ
અમારે ત્યાંથી ભણી અને એન્જિનિયર ડૉક્ટર સીએ અને ફોરેનની અંદર શિફ્ટ થયા છે એ બાળકોનું સન્માન પણ અમે આમાં કરવાના છીએ. આ સાથે સાથે જવાહરભાઈ ચાવડા ઉદ્ઘાટન કરવા આવવાના છે અને બાળકોમાં દેશભક્તિની ભાવના ખીલે એના માટે સુંદર મજાના ફ્લેગ સાથે અમે લોકો સન્માન સાથે એ લોકોને લઈ આવવાના છીએ અને જુદી જુદી થીમ સાથે પેરેન્ટ્સ થીમ, ચાઇલ્ડ લેબર, આ બધી થીમ ઉપર વોટર કે પાણીની કેટલી જરૂર છે તો એ બધી જ થીમ ઉપર અમે લોકોએ આ બાળકોનો ટેલેન્ટ શો રાખેલું છે. હેમુગઢવી હોલ 4 વાગે. રાજકોટની ગોપાલક સમૂહ લગ્ન સેવા સમિતિ દ્વારા ભરવાડ સમાજના 21મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 23મી જાન્યુઆરીએ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર પારિજાત પાર્ટી પ્લોટની બાજુમાં યોજાનારા આ સમૂહ લગ્ન અંગેની વિગતો આપવા સેવા સમિતિના હોદ્દેદારોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. ગોપાલક સમૂહ લગ્ન સમિતિના લેજા હેઠળ છેલ્લા 21 દિવસથી રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 21મા સમૂહ લગ્ન 150 ફૂટ રિંગ રોડ પારિજાત પાર્ટી પ્લોટની બાજુના ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યા છે. એમાં અંદાજિત 55-60 નવદંપતિઓ આ વખતે વડોદરામાં પગલાં માંડનાર છે, જેના ફોર્મ 1 જાન્યુઆરી ના રોજ પાતાબાપા ઠાકરના મંદિરે મોવડી મેઇન રોડ પર ભરવામાં આવશે. જે વાગ્યો આ સમૂહ લગ્નમાં જોડાવા માગતા હોય એને પોતાના ડોક્યુમેન્ટ્સ સાથે સવારે 8 વાગે આવી જવાનું રહેશે. ખાસ કરીને અમારા ધર્મગુરુ પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ અને સંતો મંતોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્ન યોજાય છે, જેમાં અંદાજિત 40-50 હજાર ભાઈ બહેનો આ સમૂહ લગ્ન માણવા માટે પધારે છે. અને ખાસ કરીને હેતુ એ છે કે ઓછા ખર્ચે સમાજનું વધુ સારું કાર્ય થાય એના હેતુથી આ સમૂહ લગ્ન યોજવામાં આવે છે. અને અંદાજિત સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો દર વર્ષે 1200-1500 દીકરીઓ સમૂહ લગ્નના નેજા હેઠળ પ્રભુતામાં પગલાં માંડે છે. તો આ સમૂહ લગ્નમાં પધારવા માટે સમસ્ત ભરવાડ સમાજને જાહેર અપીલ કરો. રાજુભાઈ, આમાં સમ રક્તદાન કેમ્પ અને વ્યસન મુક્તિ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે, એની પાછળનો ઉદ્દેશ? દર વર્ષે ખાસ કરીને જે યુવાનોમાં વ્યસન ઘર કરી ગયું છે એ વ્યસનો દૂર થાય, કુરિવાજો દૂર થાય અને ખાસ કરીને રક્તદાન પ્રતિ યુવાનોમાં જાગૃતિ આવે એના હેતુથી વ્યસન મુક્તિ કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેશોદ શહેરના પટેલ વિદ્યાર્થી આશ્રમમાં જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે માટે જૂનાગઢ જિલ્લા પંથકમાં એકતા યાત્રા યોજવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, અધિક કલેક્ટર બારૈયા, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક તેમજ સુધરાઈ પ્રમુખ યોગેશભાઈ સાવલિયા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે એકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સરદારજી લોખંડી પુરુષ હતા, એને દેશ માટે અનેક ઘણું કર્યું છે. આજે આ સરદારજી એકત્રીકરણ કેટલા 562 ગામડાને ભેગા કરી અને આ દેશ માટે એકતા કરી છે. તો આજે આ સરદારજીના આપણે ખૂબ આભાર છે કે સરદાર પટેલ નિર્વાણ દિન નિમિત્તે જે સરદાર પટેલ સાહેબ છે જેણે આપણે જૂનાગઢમાં અને આપણા દેશના ઘણા રજવાડાઓને ભેગા મળાવી અને ભારત અખંડ ભારતની એક રચના કરી. આજે એમના નિર્માણ દિનના કાર્યક્રમ નિમિત્તે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પુતળું છે કે એનું પ્રતિમા છે એનું આપણે લીલી લાગણી સ્કૂલમાં અનાવરણ કરવામાં આવ્યું છે. અહીંયા એના હોલમાં એમને સ્થાપિત કરી અને રોજ વિદ્યાર્થીઓ એમને સામે આદર્શ તરીકે એક વ્યક્તિને જુએ અને એના ગુણો એનામાં વિકસાવે એ જ કારણસર આ પ્રતિમાનો શાળામાં સ્થાપિત કરવામાં આવે. ઓખામાં આવેલ કેન્દ્રીય શાળાના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. આ મહોત્સવમાં આઈએનએસ દ્વારકાના નેવી કેપ્ટન કમાન્ડો સુરેશજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેજસ્વી તારલાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા, જ્યારે નેવી કમાન્ડો દ્વારા ઓખાના પ્રેસ પ્રતિનિધિ હરેશભાઈ ગોકાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી કેપ્ટન શ્રી સુરેશજી यहाँ उपस्थित रहे और उन्होंने हम सबको बहुत बहुत धन्यवाद भी दिया इसके लिए कि आपने बहुत अच्छा कार्यक्रम प्रस्तुत किया और हम सतत रूप से इस तरह के कार्यक्रमों के द्वारा बच्चों के सर्वांगीण विकास का अंकन करते रहते हैं और जनता को जनता तक अपनी बात. आपका नाम क्या है? मेरा नाम मुकेश मेघवाल है और मैं विद्यालय में PGT हिंदी पद पर कार्यरत हूँ. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું.
હોય છે. હવે જોઈએ આગળના સમાચાર. ગારેધરના મેસણકા ગામે ઝીરો બજેટ કૃષિ શિબિર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને જીવામૃત તથા ઓર્ગેનિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ગારેધર તાલુકાના મેસણકા ગામે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી એટલે ગાય આધારિત ખેતીની ખેડૂતોને શિબિર મળી હતી. એમાં દરેક ખેડૂતને પાલેકરજીની શિબિર કઈ રીતે કરાવી શકાય એનું આખું માર્ગદર્શન અમારે ઝીરો બજેટ જિલ્લા ટીમે આપ્યું છે. તો અમારા ગારિયાધાર તાલુકાની આ આખી ટીમ છે અને એ ટીમે એવો સંકલ્પ લીધો છે કે ગારિયાધાર તાલુકામાંથી 1000 ખેડૂત ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી પાલેકરજીની શિબિર કરશે એવો નિર્ણય અમે લીધો છે. મોરબીથી સમસ્ત કડવા પાટીદાર ભીમાણી પરિવાર દ્વારા હડિયાણા ગામે આવેલા સતી માતાજીના મંદિર સુધી રથયાત્રા અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. પરિવાર મોરબીના સ્નેહ મિલન 9મું વર્ષથી પદયાત્રા મોરબીથી શરૂ થઈ છે. આ 9મું વર્ષ છે અને એમાં 40 જેટલા ભાઈઓ અને બહેનો પગપાળા ચાલીને આવે છે. એક દિવસ પહેલી બપોરના ભોજન લઈએ છીએ કોયલી મુકામે, રાત્રિના બોરકા મુકામ, બીજે દિવસે બપોરે પાટાવાળા હનુમાનજી બાદન પર મહાઆરતી હતીમાં બહુચરાજીમાં સુરંભની લઈ અને રાત્રે સમસ્ત ભીમાણી પરિવારના ભાઈઓ બહેનો ઉટાના પ્રોગ્રામ માણે છે અને આનંદ માણે છે. દામનગરના ગોસ્વામી પરિવારના સ્વર્ગસ્થ આંતાબાના ભંડારા અર્થે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો અને વિદ્વાન વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદમાં નવનિર્મિત ગોસ્વામી ભવનની સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં દર ડિસેમ્બર અને માર્ચમાં પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ પાવાગઢના ગાઢ જંગલોમાં ફોરેસ્ટ ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે વડા તળાવ નજીક એક ટેન્ટ સિટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ સુવિધાઓથી સજ્જ 50 જેટલા ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. આ ટેન્ટમાં એમ્યુઝમેન્ટ પાર્ક, ફૂડ બજાર, ફોટોગ્રાફી વર્કશોપ, સંગીત સંધ્યા વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેન્ટને જિલ્લા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પણ 15મી તારીખ એટલે કે આજથી 15મી જાન્યુઆરી સુધી ટેન્ટ સિટી ચાલુ કરવામાં આવી છે અને ટેન્ટ સિટી સાથે હેરિટેજ ટૂર, ફોરેસ્ટ ટ્રેલ્સ અને અન્ય બીજી કાર્યક્રમો પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ એક મહિના સુધી આખું કાર્યક્રમ ચાલવાનું છે અને 5 દિવસ પંચ મહોત્સવ યોજવામાં આવશે. તો હું જિલ્લા વહીવટીતંત્ર વતી આપ સૌને આમંત્રિત કરું છું કે આપ અહીંયા મા કાલીના પાવન ધરી ઉપધરા ઉપર પંચમહલ નો પંચ મહોત્સવનો ખૂબ એક સરસ જે આપણો સેલિબ્રેશન છે, એક જેમ્બરી છે, આમાં આવીને કૃપા કરીને આપના ફ્રેન્ડ સાથે આવીને આનો મજો માણો. રાજકોટમાં સમસ્ત શ્રીમાળી સોની પરિવાર દ્વારા વડોદરાના પાદરામાં બિરાજતા તુળજા ભવાની માતાના નવચંડી યજ્ઞ અને વાર્ષિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને કાર્યક્રમોમાં આગામી તારીખ 23 ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે, જે અંગેની વધુ વિગત આપવા શ્રીમાળી સોની સમાજના અગ્રણીઓ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આજે અમારા સમસ્ત શ્રીમાળી સોની પટડીયા પરિવારનો 23મી નવચંડી યજ્ઞ રણું પાદરા ખાતે આયોજન થઈ રહ્યું છે. 23 વર્ષથી અમે અમારો સમગ્ર ઓલ ઇન્ડિયા ભારતનો ત્યાં દિવસે ભેગો થાય છે અને 4-5 હજાર માણસો ભેગા થઈ પ્રસાદ લઈએ છે, યજ્ઞ કરીએ છીએ, સ્નેહ મિલન થાય છે, સ્નેહ સંમેલન થાય છે, માતાજીની આરાધનાથી મંડન કરીએ છીએ. આખી ગુજરાતની કારોબારીમાંથી અમે લગભગ આશરે 50 વ્યક્તિઓ કારોબારી સભ્ય બધાય છે. રાજકોટથી કારોબારી સભ્યમાં હું છું, રાજુભાઈ છે, અમારા અવરીશભાઈ છે, કલ્પેશભાઈ છે, આ બધાએ મળીને આખી ટીમ વર્ક ઊભો કરીને રણો પાદરા ખાતે આ માતાજીના સાનિધ્યમાં તુલજા ભવાની આયોજનમાં દર વર્ષે આ થતો રહે છે. 23 તારીખ 12મો મહિનો 2018 રવિવારે રણો પાદરા ખાતે આયોજન છે. ઓખાની શાળામાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા ગૌસેવાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુરુ ચિરાગસર સાથે તમામ વિદ્યાર્થીઓએ કૃષ્ણા પાંજરાપોળની ગાયોને ગોળ ઘી તથા ખોળના લાડુનું જમણ જમાડ્યું હતું. આ પ્રસંગે ગૌશાળાના સંચાલક હિરેનભાઈ રામાવતે વિદ્યાર્થીઓને ગૌમૂત્ર અને ગોબરમાંથી બનતી વિવિધ ઔષધિઓનું જ્ઞાન આપ્યું હતું, તેમજ પાંજરાપોળમાં ચાલતા ગોબર ગેસ પ્લાન્ટની માહિતી પણ આપી હતી.
બગસરા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ ચંપાબેન બઢિયાના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ હતી. આ સાધારણ સભામાં ભૂગર્ભવેરો, લાઇટવેરો, વાહનવેરો તથા પ્લાસ્ટિક બાયલોજ વગેરેની બહાલી આપવામાં આવી હતી. આ તકે ભાજપના 14, કોંગ્રેસના 7 અને અપક્ષના 1 સભ્ય હાજર રહ્યા હતા. આ ઉપરાંત પાલિકાના ઉપપ્રમુખ, ડીડીઓ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની સભામાં ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો, કોંગ્રેસના સભ્યો બધા હાજર રહેલ અને 24 સભ્યો કુલ હાજર હતા. આ સભામાં બગસરાના વિકાસના કામમાં અનેક ઠરાવો કરવામાં આવ્યા અને અમુક ટેક્સ બાબતે પણ ચર્ચા થઈ. અમુક જરૂરિયાત મુજબના સરકારશ્રીના આદેશ મુજબનો ટેક્સમાં પણ અમે ફેરફાર કર્યો છે અને ભાજપના નગરપાલિકાના 2-3 સભ્યો અધ્યક્ષની મંજૂરી લઈ અને ગેરહાજર રહ્યા છે. એમાં બીજું કોઈ કારણ નથી, એટલે બીજું કાંઈ કોઈ વિચારવાની જરૂર નથી. અને બગસરા નગરપાલિકાની આ સાધારણ સભા સંસ્થાપિકા કલાબેન ડેલકર દ્વારા ખાનવેલની અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં 1000 બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે ખાનવેલના સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય, શાળાના શિક્ષકગણો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. सानिध्य में और सभी हमारे जो ग्रुप ग्राम पंचायत के जो सरपंच है, उप सरपंच हैं श्री मारिया भाई विनर, अनिता बहन वगैरह, बबलू भाई, इनके सब टीम और डीपी चौहान सर, कमलेश सर, ये सब लोग आए और इनके उनके सानिध्य में हम लोगों की पाठशाला को जो मध्यान्ह भोजन का अंदर जो विविध चीज़ें दी गई उसके अंदर वड़ा, जलेबी, जीरा राइस, दाल एवं हसड़ी, यह सारी सामग्री वहाँ से हम लोगों को प्रोवाइड की गई थी और हम लोगों ने एक अच्छे रूप से, सुचारू रूप से संचालन किया हमारी पाठशाला ने और मध्यान्ह भोजन के अंतर्गत ये सारी जो चीज़ें थी जो बच्चों को करीबन 1045 स्टूडेंट को. બગસરાના લાઠી નજીક અમરેલી એલસીબીએ 2 ઈસમોને 1 પિસ્તલ અને 4 જીવતા કારતીસ સાથે પકડી પાડ્યા હતા. આ બંને ઈસમો લૂંટ જેવો ગંભીર ગુનો આચરવાની તૈયારીમાં હતા ત્યારે એલસીબીએ આ બંને ઈસમો પાસેથી 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બંને ઈસમો વિરુદ્ધ અમરેલી એલસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે આ જે પિસ્તલ છે એ બાબતે પૂછતા, પિસ્તલ જેને હિતેશ રૂપે લાલા પાસેથી મળી આવી છે. હિતેશ તો પૂછતા એને એમ કહ્યું છે કે ભાઈ મને એક રિઝવાન ઉર્ફે રિઝોડો, જે અગાઉ મર્ડર કેસની અંદર લાઈફ ટાઈમ સજા ભોગવી રહ્યો છે અને પેરોલ જમ્પ કરેલો હતો, એ દરમિયાન એને ગરિયાદરમાં મુલાકાત થતા એના તરફથી મળેલું હોવાનું બતાવે છે. પરંતુ હજુ ડિટેલ ઇન્વેસ્ટિગેશન પર ડિપેન્ડિંગ છે. એના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળ્યા પછી ખરેખર હકીકત સાચી છે, ખોટી છે, બીજો કોઈ હેતુ હતો, બીજી કોઈ લૂંટનો પ્રપોઝ હતો કે કોઈ બીજી વસ્તુઓ હતી, તો આફ્ટર ઇન્વેસ્ટિગેશન ખબર પડે. બીજો જે આરોપી જે છે, બિંગરાટનો પત્ની છે જગદીશ ગોગનભાઈ સોહલિયા, જે આની સાથે મિત્રતા છે અને એ પણ એની પાસે 3 લાખ રૂપિયા રોકડા છે. એટલે એ પણ વ્યક્તિ આ કોઈ પ્લાનિંગ કરી રહ્યા છે કે શાના માટે એક્સપ્ટ થયા હતા, શું પ્લાનિંગ હતું, કોઈ ક્રાઇમ શું કરવાના હતા, તેનું ઇન્વેસ્ટિગેશન પણ આફ્ટર રિમાન્ડ મળશે. રાજુલા તાલુકા રામપરા ભેરાઈ રોડ પર 14 સિંહોના ટોળા ઉતર્યા હતા, જેથી વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આશરે 6 મિનિટ સુધી વાહન માર્ગ બંધ રહ્યો હતો, જ્યારે મોટી સંખ્યામાં વાહન ચાલકોએ વનના રાજા સિંહના દર્શન કર્યા હતા. રૂખોડિયાપરામાં નદીના પટમાંથી માસૂમ બાળકની તાંત્રિક વિધિ માટે બલિ ચડાવવામાં ધડથી માથું વાળી નાખવાનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઈ હતી. આ માસૂમ બાળકની આંખો પણ કાઢી નાખવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ ઘટના અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. આજે આજી નદી કે કિનારે મેં બી ડિવિઝન પોલીસ સ્ટેશન કે હદમાં આજ સવારે એક એસા માહિતી મિલી કે 10-12 સાલના બાળકના કટા હુઆ સર अपने मिला है. उसके ऊपर से बी डिवीजन पुलिस स्टेशन और क्राइम ब्रांच की टीम्स बना के अपने तपास कर रहे हैं आगे. सर, जिस तरह से सर मिला है, किस तरह से, क्योंकि आंखें निकल दी है, बीच में चोटी है, कोई तांत्रिक विधि करने में आई है क्या? अपने सभी एंगल्स ऊपर तपास कर से, बट जो एंगल आप बोल रहे हैं तांत्रिक विधि का, वो पर अपने कर से. सर, क्या कौन सी दिशा में जिस तरह से सर मिला है, बाकी का शरीर का कुछ बाकी नहीं? जी, अपने बाकी शरीर माटे पण अपने तपास करी रिया छे अने बीजा जो अपने शकमंद आदमी हो इस तरह का एक्टिविटीज करवा वाला अपने
आना ऊपर पंत पास करिए। सर जिस तरह बच्चे मिसिंग होते हैं उसकी कंप्लेंट दर्ज की जाती है, किस तरह इस केस में तपास की जाएगी? सबसे पहले अपने आइडेंटिफिकेशन कर रहे हैं, ओळख अपने कर ही सके कि भाई लड़का कौन था, कहाँ का था, आने ऊपर पन अपने तपास करिए, बीजा एंगल ओपन पर अपन तपास करिए। देवासना खडोली मा आवेले सिद्धिविनायक कंपनी मा एक युवक नु मौत थई जता चकचार मची गई हती। युवक कंपनी मा क्रेन रिपेयरिंग नु कार्य करी रह्यो हतो, त्यारे अचानक क्रेन चालू थई जता युवक नु मौत निपज्यो हतो। आ घटनाना पगले सेलवास पोलीसे युवक ना मृतदेह ने पीएम अर्थे सिविल हॉस्पिटल मा खसेड्यो हतो। पुलिस उस समय जब रात में आई थी कि नहीं आई थी, हम लोग को फ़ोन पे जो है कि पता चला कि पुलिस आई है, लेकिन हम जब सुबह आए तो पुलिस नहीं थी। बाद में हम लोग को आने के बाद में दो घंटे बाद पुलिस आई, देखा पड़ी किया, जो भी मतलब बाकी जो है पोस्टमार्टम के लिए रेफर। तो यही मांग है सर कि उसके मुआवजा इतना मिलना चाहिए कि उसके घर का भरण पोषण होना चाहिए, उसके माँ बाप का जीवन व्यतीत होना चाहिए, दो बच्चे हैं छोटे छोटे, उनके लिए कुछ होना चाहिए ताकि उन्हें आगे तक। वंतली स्वामीनारायण संप्रदाय ना एक साधु रातोरात जता रहता लोकमुखे चर्चाओ फैलाई हती, जे माटे नी मंदिर ना ट्रस्टीओ ने साधु मंडल नी बैठक योजवामां आवी हती। आ बैठक मां साधु सामे शिस्त भंग करवाना आक्षेपो लगाड़वामां आव्या हता, તેમજ સાધુ સાથે કોઈ સંબંધ ન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। છેલ્લા કેટલાય સમયથી શાળા સંચાલકો અને વાલી મંડળો વચ્ચે ફી નિર્ધારણ ને લઈને દલીલો થઈ રહી છે, ત્યારે રાજકોટ શહેર જિલ્લા વાલી મંડળ દ્વારા ફી નિર્ધારણનો કાયદો સખત બનાવવામાં આવી હોવાની રજૂઆત સાથે વાલી મંડળ દ્વારા તારીખ 19મી ડિસેમ્બરે ધરણા પ્રદર્શન કરવામાં આવશે, જે વિશેની વિગતવાર માહિતી આપવા વાલી મંડળના હિંમતભાઈ લાબડિયા, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। વાલી મહામંડળની લાંબા ગાળાની લડતને અંતે સરકારે ફી નિર્ધારણ કાયદો બનાવ્યો છે। કાયદા પ્રમાણે 15,000, 25,000 અને 30,000 ફી લેવી જોઈએ। હવે કાયદા બનાવ્યા પછી એક FRCનું નવું ગતકડું સરકારે લાવીને વાલીઓને વિદ્યાર્થીઓને અંધારામાં રાખીને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અને સરકારશ્રીએ મિલીભગત કરીને ફીનું ધોરણ જે કાયદામાં છે એના કરતાં બહુ ઊંચું લેવા છે। જે સ્કૂલોએ દરખાસ્ત કરી છે એ સ્કૂલોની દરખાસ્ત પ્રમાણે જ લગભગ ફી નક્કી કરવામાં આવી છે, અને 15, 25, 30ને બદલે 30,000, 40,000, 50,000, 80, 90, 95,000 સુધી ફી નક્કી કરવામાં આવી છે। આવડી બધી ફી વાલીઓ વિદ્યાર્થી ભરી ન શકે, અને જે કાયદામાં જોગવાઈ છે કે ફીનું ધોરણ દર્શાવતા બોર્ડ દરેક સ્કૂલમાં રાખવા જોઈએ, એ બોર્ડ પણ સ્કૂલમાં રાખવામાં આવતા નથી। DEO કચેરી કે FRC આના માટે કંઈ પગલાં લેતી નથી, અને વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે શાળા સંચાલકોને અવારનવાર ઘર્ષણ થાય છે, અને ફીનું એટલું બધું ઊંચું ધોરણ કર્યું છે કે વાલી પેટે પાટે બાંધીને પોતાના બાળકોને ભણાવે તો પણ પૂરું થાય એવું નથી, અને અવારનવાર શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ વચ્ચે અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થાય છે। આના વિરુદ્ધમાં આવતીકાલે અમારે બુધવારે 11:30 થી 12:30 સુધી FRC કચેરી સામે ત્રિકોણ વાગે ખાતે ધરણા। સમાચારના અંતમાં ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। જસદણ પેટા ચૂંટણી પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત, સરકારે 650 કરોડના બાકી વીજ બિલ માફ કર્યા। જસદણ પેટા ચૂંટણીનું 20મી ડિસેમ્બરે મતદાન, પક્ષોના પ્રચાર પ્રસારના પડઘમ શાંત પડ્યા। જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો, ભાજપના કોર્પોરેટરે હાજરી પત્રકમાં સહી ન કરતા વિપક્ષે કર્યો ઉગ્ર વિરોધ। સાવરકુંડલાના બોરાલા ફાટક નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે 3 સિંહોના મોત, જીવદયા પ્રેમીઓમાં ફેલાયો રોષ, ઘટનાની તપાસ કરવા કરી માંગ। તો આ હતા આજના સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહો અબતક, નમસ્કાર।